गई काले शुक्र शुक्रवार तारीख 11/3 रोज विद्युत नगर मोरबी पुलिस स्टेशन मोरबी सिटी बी डिविजन विस्तार में सांजे 14:30 एटले 2:30 थी लईने 17:30 एटले 5:30 सुधीना समयगाड़ा में भावनाबेन करीने मरण जनार छे। तेओना पति एटले के प्रवीण भाई मंछाराम भाई कुबावत તેઓએ તેઓની હત્યા નિપજાવી હોવાની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે। હત્યા પાછળનો મૂળ ફરિયાદ પ્રમાણે મૂળ કારણ એ છે કે જે મરણ જનાર છે તે આરોપીના પત્ની હોય, મરણ જનાર ઘરની બહાર કોઈ પણ કારણોસર જતા હોય, બહાર બેસતા હોય તો તેઓના પતિ તેઓના પર શંકા કુશંકા કરતા હોય, તેમજ પતિ પ્રવીણભાઈ જે આરોપી છે તેઓ નશાના રવાડે ચડી ગયા હોય, અવારનવાર ઘરેલું કંકાશના કારણે પત્ની સાથે મારઝૂડ કરતા હોય, તેઓને અગાઉ પણ તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓની દીકરી સાથે ભાવનાબેને વાત કરતા અગાઉ પણ ગળું દબાવીને એકવાર કોશિશ કરી ચૂકેલા હતા, જે અનુસંધાને ગઈકાલે સાંજના સમયમાં તેઓનો પાછો ઘર કંકાશના કારણે ખાંડણીના દસ્તા વડે આરોપી પ્રવીણભાઈએ મરણ જનાર ભાવનાબેનને માથે ઈજા પહોંચાડીને તેઓનું મૃત્યુ નિપજાવે છે। આરોપી પાછળ મોરબી પોલીસની તમામ ટીમો તેમજ તમામ પોલીસ સ્ટેશનની ટીમો અત્યારે તેઓને હસ્તગત કરવા માટે કાર્યરત। જે આરોપી તેમજ મરણ જનાર છે તેઓની દીકરી કૃપાલીબેન શાળાએ ગયેલ હોય, શાળાથી પાછા ફરતા હોય, ઘરે તાળું હોય, બાજુમાં જ પોતાના મોટાબેન જે આ કામના ફરિયાદી છે ઉર્વિશાબેન તેઓનું ઘર નજીકમાં હોય, તેમના ત્યાં ચાવી પોતાના ઘરની રહેતી હોય, જેથી તેઓએ પોતાની મોટીબેનનો સંપર્ક કરીને ઘર ખોલવા માટે જણાવેલ હતો। ઉર્વિશાબેનના ઘરે 10/3 રોજ રાત્રે જમવાનો કાર્યક્રમ તેઓના પરિવારનો હતો। તે દરમિયાન તેઓની માતાએ ઉર્વિશાબેનને આ બાબતે જાણ કરી હતી પોતાના ઘરેલું ઝઘડા બાબતે, જેથી ઉર્વિશાબેન તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે, પોતાની માતાના ફોન પર ફોન કરે છે, ફોન અંદર જ રિંગ વાગતી હોય જેથી તેઓની શંકા પ્રબળ થતી હોય, તો આજુબાજુવાળાની મદદ લઈને તેઓ ઘરનું તાળું ખોલે છે। તાળું ખોલતા અંદર પોતાની માતા બેભાન અવસ્થામાં જોવા મળે છે, બાજુમાં ખાંડણીનો દસ્તો જોવા મળે છે અને પોતાની પિતાની હાજરી ત્યાં જણાતી નથી, પોતાના પિતાના ફોન કરતા તેઓના ફોન સાયલન્ટ આવે છે, જેના આધારે આ સમગ્ર બનાવ જાહેર થાય છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।